ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વરૂપો એક એવો ગ્રહ છે જેના પર જીવન શક્ય છે તેના પર જીવન જીવવા માટેની જે આબોહવા છે જે વાતાવરણ છે તે અનુકૂળ છે જેથી જીવન શક્ય બન્યું છે તેવી રીતે બીજા કોઈ પણ ગ્રહની અંદર આવું વાતાવરણ જોવા મળ્યું નથી અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે શું તમે વિચાર્યું છે કે પૃથ્વીના અંદરના ભાગમાં શું હશે પૃથ્વી કયા પદાર્થોની બનેલી હશે તો આપણે આજે જોઈએ પૃથ્વીનો આંતરિક ભાગ એટલે કે ભૂગર્ભ પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અને એક સ્તરોથી બનેલી છે અહીંયા આપણે પૃથ્વીનો આ આકાર જોઈએ છીએ બરાબર અને અહીંયા આ પૃથ્વીના સ્તર જે બનાવેલા છે અહીં આંતરિક ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ મેન્ટલ અને પોપડો પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે જે પૃથ્વીની સપાટી છે તેનું આ ઉપલું કવચ છે જેને આપણે ભૂકવચ કહેવાય આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે અહીંયા આ ત્રણ ચાર સ્તરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બાહ્ય સ્તર છે એ ખૂબ જ પાતળું આપણને જોવા મળી રહ્યું છે જ્યારે બીજા સ્તરો એ આપણે જાડાયની અંદર વધારે જોવા મળે છે ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી છે તેથી તેને સિયાલ સિલિકાનું સી તથા એ એલ્યુમિનિયમનો એલ એટલે શિયાલ કહેવામાં આવે છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે તેથી તેને સીમા કહે છે પૃથ્વીના કદનો માત્ર ઝીરો પોઈન્ટ પાંચ ટકા ભાગ ઘન પોકડો છે અને બાકીનો ભાગ સોળ ટકા જે મેન્ટલ અને ત્રશી ટકા ભાગ એ ભૂગર્ભ છે ભૂગર્ભ એટલે છે અંદરનો ભાગ છે તે પૃથ્વીની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ત્રણસો ને કિલોમીટર છે આ કવચની બરાબર નીચે આ કવચ એટલે કયું કવચ મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે એટલે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે મેન્ટલ એટલે કે આજે તમે પીળા રંગનો પટ્ટો જોઈ રહ્યા છો એ જે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી છે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે અને તેને નિફે પણ કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે કેન્દ્રીય ભૂગર્ભ એટલે કે જે વચ્ચેનો આ વિસ્તાર છે તે ભૂગર્ભ એટલે અંદરનો ભાગ હવે આપણે જોઈએ ખડકો અને ખનીજ ખડકના પ્રકાર પોતાના ગુણ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ આપણે ખડકોના ત્રણ ભાગ છે જેની અંદર પહેલો ભાગ છે અગ્નિકૃત ખડક તેને ઇગ્નિયસ પણ કહે છે અગ્નિકૃત ખડક એટલે કે ગરમ મેઘમાં જે ઠંડો થઈ અને નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે હું તમને સાદી અને સરળ ભાષામાં સમજાવું તો જે જ્વાળામુખી હોય છે જે ભૂગર્ભની અંદર જે લાવા રહેલો હોય છે જે લાલ ચોળ અને પ્રવાહી સ્વરૂપની અંદર અંદર રહેલો હોય છે અને જ્યારે તેનું દબાણ વધે છે ત્યારે તે પૃથ્વીમાં ફાટ થઈને અથવા તો કોઈપણ પ્રકારે ફાટ કરીને અથવા તો છિદ્ર કરીને એ પોતાની જગ્યા બનાવી અને બહાર નીકળે છે વિસ્ફોટક સ્વરૂપે અને જે પ્રવાહી સ્વરૂપે બહાર વહી જાય છે અને પ્રવાહી સ્વરૂપે વ્યા પછી એ જે બહાર લાવવા પસ પ્રસરેલો હોય છે તે ઠંડો થાય છે અને ઠંડો થયા પછી તે અગ્નિકૃત ખડકોની અંદર રૂપાંતરિત થઈ જાય છે એટલે કે ઠંડો થઈ જાય છે એટલે એ ખડકોમાં રૂપાંતર થાય છે હવે આના અંદર ખડકોના પણ બે પ્રકાર છે અગ્નિકૃત ખડકમાં આંતરિક ખડક અને બાહ્ય ખડક આંતરિક ખડક એટલે કે જે અંદરનો ભાગ છે અને બાહ્ય ખડક એટલે કે બહારના વિસ્તારમાં આંતરિક ખડક એના અંદર જે આ મેઘમાં હોય છે લાવા રસ હોય છે એ લાવા રસ જ્યારે વિસ્ફોટક સ્વરૂપે બહાર નીકળે છે ત્યારે એ બહાર જે નીકળેલો હોય છે તે ધીમે ધીમે ઠંડો પડતા એ ખડક બની જાય છે પરંતુ જે ખૂબ દબાણની ગતિથી એટલે કે ખૂબ દબાણ થવાથી એકદમ વેગથી જે બહાર નીકળી જાય છે તે બહાર ઠરી જાય છે પરંતુ જે અંદર રહી જાય છે એ લાવા પણ ધીમે ધીમે ઠંડો પડે છે અને ખડકના સ્વરૂપમાં આવે છે તેને આંતરિક ખડક કહે છે અને બહારના વિસ્તારની અંદર જે ખડક બને છે તેને બાહ્ય ખડક કહે છે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટીથી સપાટી પર આવે છે અને તે ઝડપથી ઠંડા થઈ અને નક્કર બની જાય છે ભૂ કવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય ખડક આપણે કહીશું બાહ્ય અગ્નિકૃત ખડક તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ જ નાની દાણેદાર હોય છે અને દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ હવે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવતની અંદર ઊંડાઈ પણ ઠરી જાય છે આ પ્રકારે જે નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે તેનું ઉદાહરણ આપણે લઈએ કે જે ગ્રેનાઇટના ખડકો હોય છે અથવા તો ગ્રેનાઇટના પથ્થર એ એવી રીતે બને છે જેમ કે ઘંટીની અંદર અનાજ દળવા માટે દાણા કે મસાલા પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે તેના અંદર ગ્રેનાઇટના પથ્થરોનો ઉપયોગ થાય છે હવે આપણે બીજું જોઈએ તો જળકૃત ખડકો ખડકો ઘસાઈ અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે આ પ્રકારના ખડકોના પ્રસ્તર ખડક કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે આપણે રેતીઓ પથ્થર જેમ કે રેતીના ઢગ હોય છે એના અંદર તમે દેખશો કે મોટા મોટા પથ્થરો પણ આપણને જોવા મળે છે રેતી તો ખૂબ નાની હોય છે પરંતુ એના પથ્થરો અંદર મોટા મોટા જોવા મળે છે એવી જ રીતે જે નાના નાના કણો ભેગા થાય છે અને તે જથ્થાબંધ જામી જતા તે પથ્થર તરીકે કે ખડક સ્વરૂપે બને છે આ પ્રકારના ખડકોને આપણે પ્રસ્થર ખડક કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે રે રેતીઓ પથ્થર જે રેતીના કણોથી બને છે આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અન્ય સૂક્ષ્મજીવો જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે હવે આપણે ત્રીજું સ્વરૂપ જોઈશું રૂપાંતરિત ખડકો અગ્નિકૃત ખડક અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરની અંદર આરસ પહાણના આરસ પહાણમાં ફેરવાઈ જાય છે એટલે આપણે આરસ પહાણના પથ્થર તો તમે જોયા જ હશે બરાબર હવે આપણે જોઈએ ખડક ચક્ર મેઘમાં જે આપણે જોઈ ગયા કે મેઘમાં એ અંદર તાપમાન અને દબાણના કારણે જે અંદર લાવા પ્રસરતો હોય એ લાવા એકદમ ધગધક ગોળો અને પ્રવાહી સ્વરૂપે બની જાય છે અને એ ખૂબ જ દબાણના કારણે બહાર આવે છે બહાર આવે છે તો એ ઠંડો પડી જાય છે ત્યારે અગ્નિકૃત ખડકો બને છે અગ્નિકૃત ખડકોમાંથી પ્રસ્તર ખડક બને છે પ્રસ્તર ખડકોમાંથી રૂપાંતરિત એટલે કે એનું સ્વરૂપ બદલાઈ જાય છે અને રૂપાંતરિત ખડકમાંથી ફરીથી એ તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત ખડકોમાં ફેરવાય છે હવે અહીંયા જોઈશું જ્વાળામુખી આ પૃથ્વીનો પોપડો છે પૃથ્વીની અંદર જે તાપમાન અને દબાણના કારણે જે ગરમીના ભૂગર્ભની ગરમી અને ઉપરથી દબાણના કારણે જે મેઘમાં લાવા સ્વરૂપે આવે છે અને તે લાવા સ્વરૂપે તેના પર ખૂબ જ દબાણ થતાં તે પૃથ્વીના પોપડા પર પોતાની જગ્યા બનાવે છે અને તે ફાટ સ્વરૂપે અથવા તો કોઈ છિદ્ર સ્વરૂપે બહાર વિસ્ફોટક સ્વરૂપે નીકળે છે અને તે શંકુના આકારના ઢગની માફક ફેલાય છે અને ફેલાતા ધીરે ધીરે તે ઠંડો પડીને ખડક બને છે તમે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થાય પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે જેમ કે આપણે અહીંયા જોયું ચક્ર જે મેઘમાં લાવવા એ અગ્નિકૃત ખડકમાં પ્રસ્તર થાય છે પછી ખડકોમાંથી પ્રસ્તર ખડકની અંદર આવે છે પ્રસ્તર ખડકમાંથી રૂપાંતરિતમાં જાય છે રૂપાંતરિતમાંથી ફરી મેઘમાં આવે છે તમે તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળી અને ફરીથી એ મેઘમાં બની જાય છે અહીંયા આપણે ખડક ચક્ર જોયું એ ફરીથી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે નક્કર ખડકોનો ઉપયોગ સડક મકાન ઈમારતો બનાવવા માટે કરવામાં આવે છે તેમજ એ આપણને ખૂબ જ ઉપયોગી છે ખડક વિવિધ ખનિજોમાંથી બને છે ખનીજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે ખનીજ માનવજાતિ માટે ખૂબ મહત્ત્વનું છે કેટલાક નો ઉપયોગ ઇંધણ તરીકે પણ થાય છે જેમ કે કોલસો કુદરતી વાયુ ખનિજ તેલ પેટ્રોલિયમ કેરોસીન વગેરે તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે જેમ કે લોખંડ એલ્યુમિનિયમ સોનું યુરેનિયમ વગેરે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિને કારણે આવું બને છે પૃથ્વીની અંદર જે પીગળેલો મેઘમાં છે એ એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે અને તેના જ કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે જેમ કે આ જે વર્તુળ રૂપે ફરતો હોય છે મેઘમાં પરંતુ આપણા સુધી તેની ભનક પડતી નથી કેમ કે પૃથ્વી એટલી મોટી છે કે તેના પર એ એટલી ગતિથી ફરે છે તેમ છતાં આપણા આપણ પર કોઈ અસર થઈ થતી નથી પૃથ્વીની ગતિઓને ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ કહે છે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય એક્સોજેનિક ફોર્સ કહે છે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો ક્યારેક ધીમી ગતિ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે જેમ કે ભૂકંપ જ્વાળામુખી આપણે જ્વાળામુખી અને ભૂકંપ વિશે જાણી ગયા બરાબર કે ભૂકંપ આવે છે ત્યારે પણ કંપન થાય છે બરાબર આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે આ કંપનને ભૂકંપ કહે છે મૃદાવરણીય ભૂતકતી પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે અને કંપનની પ્રક્રિયા જે કેન્દ્રબિંદુ હોય છે આ કેન્દ્રબિંદુથી કંપન ઊભું થાય છે અને તે આજુબાજુના વિસ્તારની અંદર તે કંપનની પરિસ્થિતિ ખબર પડે છે એ વિસ્તારો અનુભવ કરી શકે છે કે કંપન થઈ રહ્યું છે અને ભૂકવતની નીચે જે સ્થાન કે જે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે નિર્ગમન કેન્દ્ર અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થાય છે આ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોય તો અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે સ્થાનિક લોકોને એક જગ્યા પરથી બીજી જગ્યાએ ખસાવી શકાય છે જેમ કે પ્રાણીઓના વર્તનોનો અભ્યાસ તળાવની માછલીઓની તીવ્ર હેરફેર સરિસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે ઓકે આપણે હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું